नंबर 12 માં વિષય લઈએ પ્રકરણ 7 અંકુશ। આપણે અંકુશ ની વાત કરીએ તો આના પહેલાના આદરના લેક્ચરમાં આપણે દોરવણી વિશે તો ભઈ દોરવણી એટલે શું તો કે કોઈ પણ કાર્ય કરવામાં આવે ઈ કાર્ય સારી રીતના થાય છે કે નહીં ઈ જોવાની કામગીરી એમાં મૂલ્યાંકન અને નિરીક્ષણ કરવું એટલે શું કહેવામાં આવે તો કે એને દોરવણી તરીકે ઓળખવામાં આવે છે। તો દોરવણી નું જેવું કાર્ય છે એવું જ કાર્ય અંકુશ નું છે કે ભઈ કોઈ પણ એકમ છે ધંધાકીય એકમ છે ધંધાકીય એકમમાં કોઈ પણ નિશ્ચિત જે કંઈ પણ ધ્યેય છે સિદ્ધિ હાંસલ કરવી છે તો એ સિદ્ધિને હાંસલ કરવા માટે શું કરવામાં આવે છે તો કે લાંબા ગાળા અને ટૂંકા ગાળાના જે કંઈ પણ બાબતો છે એ બાબતોને શું કરવામાં આવે છે તો કે આ સિદ્ધિ અર્થે એના ધ્યેય અર્થે જે અંકુશની સ્થાપના કરવામાં આવે છે। અંકુશ એટલે શું થાય નિયંત્રણ થાય છે નિયમનની વાત કરવામાં આવી છે કે ટૂંકા ગાળાના લાંબા ગાળા બંને નાયી હોય શકે છે। આ બાબતને ધ્યાનમાં રાખવા માટે શું કરવામાં આવે છે વિવિધ પ્રવૃત્તિઓ છે કરવામાં આવે છે વિવિધ પ્રવૃત્તિઓ શેના માટે કરવામાં આવે છે આયોજન દ્વારા આયોજન એટલે અનુમાન કરવું પહેલેથી ધારણાઓ નક્કી કરવામાં આવે પહેલેથી આયોજન નક્કી કરવામાં આવે છે આજના દિવસે આપણે આ કાર્ય છે એ કરવાનું છે આજના દિવસે જે આપણે કામ આ છે પૂર્ણ કરવાનું છે આ બાબતને અનુલક્ષીને શું કરવામાં આવતું હોય છે તો કે અંકુશ છે એ સ્થાપિત કરવામાં આવે છે। અંકુશ દ્વારા શું થાય છે તો કે જે કંઈ પણ અવરોધો છે એ અવરોધો અથવા મુશ્કેલીઓ છે એ દૂર કરવા માટે એમાં સુધારા કરવા માટે જે એ અંકુશ છે એની રચના કરવામાં આવે છે અને એના દ્વારા છે એ તમામ પ્રકારના એકમો છે એકમો અંકુશની રચના કરે છે એની સ્થાપના કરે છે અને એના દ્વારા છે એ દરેક કર્મચારી છે એના ઉપર દેખરેખની જે કંઈ બાબતો છે કાર્યક્ષમતાની જે કંઈ બાબતો છે એ જોવા માટે અંકુશને સ્થાપિત કરે છે। તો કર્મચારીઓની પ્રવૃત્તિને ચકાસણી કરવા માટે છે અંકુશ છે એ મૂકવામાં આવે છે। તો આપણે અંકુશનો અર્થ જોઈએ કે અંકુશ એટલે શું તો કે અંકુશ એટલે શું તો કે સંચાલનની પ્રક્રિયામાં જે કંઈ પણ કાર્ય થાય છે જે કંઈ પણ કામગીરી કરવામાં આવે છે આ પ્રથમ કાર્ય છે અંકુશ જોવા મળે છે। છેવટનું કાર્ય સંચાલન એટલે ખબર છે સંસ્થાન છે એ છેવટનું કાર્ય શું આવે તો કે અંકુશ નિયંત્રણ કાર્યશાળી રીતના થાય છે કે નહીં જે કાર્ય સોંપવામાં આવ્યું છે કાર્ય બરાબર કરવામાં આવે છે કે નહીં એ જોવાનું કામ છે કોણ કરે અંકુશ કરે છે। દાખલા તરીકે કોઈ આપણે ઉદાહરણ લઈએ કે ભાઈ કોઈ એવી શાળાની વાત છે તો શાળામાં છે એ તમે ભણવા આવો છો તો ભણવા આવો છો તો એના માટે તમને શું શિક્ષક ભણાવે છે સામે તમને કોઈ એવી બાબત શીખડાવે છે એ બાબત તમે શીખવા માટે શું કરશો તો કે તાલીમતા જાણો છો એકાગ્રતા જાણો છો અને શીખશો એને સમજશો છતાં પણ એ કાર્ય તમને નથી આવડતું તમે શું કરશો તો કે એ કાર્યમાં ઘણી બધી એવી ભૂલ કરશો ખામીઓ દેખાશે તો એ ખામીઓમાં સુધાર લાવવા માટે એ ભૂલમાં સુધાર લાવવા માટે અંકુશની બાબત રૂપમાં આવતી હોય છે। ફેર આપણે આ કાર્ય કર્મચારી સારી રીતના કરી શકે છે કે નહીં કર્મચારીને આ કાર્ય કરવા માટે કોઈ સગવડ જે કંઈ પણ સાધનો આપવામાં આવ્યા છે એ સાધનો દ્વારા એ સારી રીતના કાર્ય પૂર્ણ કરે છે કે નહીં એ જોવાની કામગીરી છે શું છે તો કે અંકુશ છે। તો અંકુશ એટલે શું તો કે ક્યાં કાર્યો કેવી રીતના કરવા બરોબર શું છે અંકુશનો ક્યાં કાર્યો કેવી રીતના કરવા અને એ કાર્યો કેવી રીતના કરાય છે એનું મૂલ્યાંકન કરવું બરોબર જરૂર લાગે તેમાં સુધારા લક્ષી પગલા લેવા એને અંકુશ તરીકે ઓળખવામાં આવે છે। પાછી એક વાત કરજો અંકુશ એટલે શું તો કે ક્યાં કાર્યો કરવા અને એ કાર્યો કેવી રીતના થાય છે એનું મૂલ્યાંકન અને મૂલ્યાંકન કર્યા પછી એની ચકાસણી કર્યા પછી એવું લાગે કે આમાં કંઈક સુધારા કરવાની જરૂર છે તેમાં સુધારા લક્ષી પગલા લેવામાં આવે એને અંકુશ તરીકે ઓળખવામાં આવે છે। એના પછીની વાત કરીએ આપણે તો કે આયોજન યોગ્ય નક્કી કરવામાં આવ્યું શું કરવામાં આવ્યું હોય આયોજન આપણે નક્કી કરી લીધું અને એ કેવું છે યોગ્ય છે તેને અસરકારક કોણ બનાવે તો કે આયોજન બનાવે છે અંકુશ બનાવે છે। આપણું આયોજન કમ્પ્લીટ થઈ ગયું છે બરોબર આયોજન આપણે ધ્યેય નક્કી કરી લીધું છે અને અસરકારક બનાવવા માટે શું જરૂર છે જોઈએ અંકુશની જરૂર છે। આયોજન સારું હોય યોગ્ય બનેલું હોય છતાં પણ એમાં કંઈક ખામી રહી કે જો સુધારવામાં ન આવે તો એ કાર્ય સારી થઈ શકતું નથી એટલે આયોજન દ્વારા આપણે ધ્યેય નક્કી કર્યું છે પણ એને અસરકારક બનાવવા માટે શું જરૂર છે તો કે ભાઈ અંકુશ જરૂરી છે। તો અંકુશમાં એવી ઘણી બધી વ્યાખ્યાઓ આપવામાં આવે છે હિન્દી ફ્યુલે વ્યાખ્યા આપી છે કે કોઈ પણ કાર્ય જ્યારે કરાવવામાં આવે ત્યારે એ કાર્ય માટે સૂચના આપવામાં આવે શું આપવામાં આવે છે સૂચના પ્રમાણે કાર્ય થાય છે કે નહીં એ કાર્યને પાર પાડવા માટે એના સિદ્ધાંતો નિયમો નક્કી કરવામાં આવેલા એ નિયમોના આધારે છે એ ચકાસણી કરવામાં આવે આ ત્રણેય બાબતની જે કંઈ પણ કામગીરી છે એ કામગીરીની સમતુલા જે કંઈ પણ જળવાય છે અથવા એની જે કંઈ પણ
ભૂલો છે ઈ ભૂલોને શોધવાનું જે કંઈ પણ કાર્ય છે એ અંકુશ દ્વારા કરવામાં આવે છે. ઈ કોણે આપે છે? હેનરી ફિયોલોજી વ્યાખ્યા આપે છે કે કાર્ય સારી રીતના થાય છે, સૂચના મુજબ થાય છે, એમાં કોઈ ખામી જણાતી નથી, એ કાર્યક્ષમતાના આધારે કરવામાં આવેલું છે અને એના આધારે મૂલ્યાંકન અને ચકાસણી કરવામાં આવતી હોય એને અંકુશ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી પીટર ડેફને આપેલું છે કે કોઈ પણ કાર્ય કરવામાં આવે તો એ કાર્યમાં પરિણામ પછીનો ઉદ્દેશ સાધન અને ઉદ્દેશ આ ત્રણેયની સંકુલા છે એ જળવાવી જોઈએ એને અંકુશ તરીકે ઓળખવામાં. જો અહીંયા પરિણામ પહેલા આપી દીધું, સાધન ઉદ્દેશ છેલ્લે રહેવું છે. ઉદ્દેશ નક્કી કરેલો છે એ પ્રમાણે સાધન વાપરવાનું, સાધન પ્રમાણે તમે પરિણામ આપો છો. પણ અંકુશ એવી બાબત છે કે અંકુશ દ્વારા જે આયોજનને અસરકારક બનાવવા માટે છે આ જે કંઈ પણ બાબતો છે એને ધ્યાનમાં રાખવામાં આવે છે, એના આધારે જે કાર્ય કરવામાં આવે છે. તો આપણે એની આયોજનની ઘણી બધી એવી લાક્ષણિકતાઓ આપેલી છે કે આયોજન છે એ કઈ રીતના, અંકુશ છે એ આયોજન સાથે કઈ રીતના જોડાયેલું છે તેમાં અંકુશની લાક્ષણિકતા આપેલી જોઈએ. આયોજન સાથે સંબંધ આપણે ખબર છે કે કોઈ પણ કાર્ય કરવું હોય તો પેલા આયોજન આપણે નક્કી કરવું પડે, આયોજન વગરનું કોઈ પણ કાર્ય સારું નથી. એટલે આયોજન અંકુશ સાથે જોડાયેલું છે. આયોજન છે એની સાથે છે એ શું રહે તો કે સંગ્રહાયેલું છે, એનું અભિન્ન અંગ છે, એટલે જોડિયા બાળકો છે. કારણ કે આયોજન વગર જે અંકુશ છે એને કામ છે, અંકુશ વગર આયોજન ન કામ છે. તો એ બંને છે એ સાથે જોડાય છે. દરેક કાર્ય માટે છે આયોજન છે એ પહેલા જોવા મળે છે. એના પછી બીજી વાત કરીએ તો દરેક સપાટીએ સુધી કરવાની છે. અંકુશ છે એ દરેક સપાટી નિમ્ન સપાટી હોય, મધ્યમ સપાટી હોય, ઉચ્ચ સપાટીના સંચાલક હોય એમાં દરેક માટે છે અંકુશની જરૂર પડે છે, નિયમની જરૂર પડે છે. નિયમ વગર પોતાનું કાર્ય થઈ શકતું નથી. પછી એક તકે સતત પ્રક્રિયા છે. બસ શું થાય છે તો કે ચાલે દરેક ક્ષેત્રમાં જે આ અંકુશની જરૂર રહે છે, એમાં ખામીઓ રહી હોય, ફેરફારો રહી હોય, આપત્તિ પ્રમાણે, મુશ્કેલીઓ પ્રમાણે, ખામીઓ પ્રમાણે, એ દરેકની પરિવર્તનની સીલની બરાબર હોય તે સૌથી વધારે એમાં અંકુશની જરૂર પડતી હોય. અંકુશમાં છે એ લાંબા ગાળે ટૂંકા ગાળે છે એ ફેરફાર લાવવામાં આવતા, એટલે ચાલ્યા જ કરે છે, ક્યારેક એ અબંધ થતું નથી. પછી સંચાલન છે વટું બને છે. એમને ખબર છે શું આવે કે આયોજન થઈ જાય, દોરવણી થઈ જાય, માર્ગદર્શન આપી દીધું હોય, નિરીક્ષણ થઈ જાય, ચકાસણી થઈ જાય, ખાતરી સુધારી જાય, પછી સંચાલનની બાબતની વાત કરો. અંકુશમાં છેવટનું જે કંઈ પણ કાર્ય છે એ સંચાલન થાય. શું કામ છે સંચાલન? કે આયોજન કરી લીધું છે, વ્યવસ્થા તંત્ર ઉભી કરી લીધી છે, માર્ગદર્શન આપી દીધું, દોરવણી આપી દીધી છે, પછી છે એ વ્યવસ્થા કઈ રીતના કરવી એના માટે સંચાલનની જરૂર પડે છે. પછી તમે ભવિષ્ય સાથે સંબંધ શું કામ કે ભાઈ તમે અંકુશ મૂક્યો છે, આયોજન કરેલું છે, તો આયોજનને સક્સેસ કરવા માટે, આયોજનને સારી રીતના પાર કરવા માટે ભવિષ્યમાં એવી કોઈ ખામી ન થાય, અત્યારે વર્તમાનમાં એનો ઉપયોગ કરી અને ભવિષ્યની જે કંઈ પણ કલ્પના કરવામાં આવે છે એ અંકુશને આધારે છે નક્કી કરવામાં આવતું હોય છે. એના આધારે છે શું કરવામાં આવે છે કે ભાઈ આયોજન છે એ સારી રીતના કરી શકશો, સારી રીતના ભવિષ્યમાં પણ એને મૂકી શકાશે. એના પછી રચનાત્મક પ્રવૃત્તિ, એટલે સારી બાબતો છે. રચનાત્મક છે એમાં સદાત્મક ને નિષેધાત્મક બંને પ્રવૃત્તિઓ થતી હોય છે કે જેના આધારે છે હકારાત્મક જે કંઈ પણ બાબતો છે એ મૂકવામાં આવતી હોય. કે કર્મચારી જે કંઈ પણ કાર્ય કરે છે તો એ કર્મચારી છે એ સારી રીતના કાર્ય કરશે, સારી એવી રચનાઓ પ્રવૃત્તિઓ આયોજન કરવામાં આવતું હોય, એના દ્વારા અંકુશની જે પ્રવૃત્તિઓ છે એને લાગુ કરવામાં આવતી હોય છે. એના દ્વારા છે આ રચનાત્મક પ્રવૃત્તિઓને અલગ અલગ કાર્યક્રમોમાં વિભાગ કરી અલગ અલગ પ્રવૃત્તિમાં જોડી એમના દ્વારા છે આ અંકુશની જે કંઈ પણ બાબતો છે એ દર્શાવવામાં આવે છે. એના પછી આંતરિક પ્રક્રિયા, અંકુશ છે એ કંપનીના અથવા એકમના જે કંઈ પણ આંતરિક પ્રવૃત્તિઓ છે અથવા આંતરિક ક્રિયાઓ છે એને ધ્યાનમાં રાખે છે. શું કામ કે આ જે કંઈ પણ અંકુશ છે એ કર્મચારીને લાગુ કરવા માટે, એના મૂલ્યાંકન કરવા માટે, ચકાસણી કરવા માટે અથવા ખામીને સુધારવા માટે છે મૂકવામાં આવેલી હોય છે. એના પછી તો કે ગતિશીલ પ્રક્રિયા છે, અંકુશ છે એમાં ફેરફારો થયા જ કરે છે, એ સતત છે, એ ચાલ્યા જ કરે છે, એમાં જુદા જુદા ખામીઓના આધારે, ભૂલોના આધારે, વ્યક્તિના આધારે છે એ નક્કી કરવામાં આવતું હોય છે કે યંત્રો છે એવી કોઈ બાબતો છે અથવા નિયમો છે, સિદ્ધાંતો છે, તો એને દર્શાવવા માટે છે આ અંકુશની જે કંઈ બાબતો છે એ કેવી છે તો કંઈ ગતિશીલ પ્રક્રિયા જોવા મળે છે. એના પછી વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ છે, વ્યક્તિલક્ષી એટલે કર્મચારી દ્વારા કર્મચારીઓને અને કર્મચારીઓને લાગુ કરવા માટે કર્મચારી દ્વારા જ અંકુશની પ્રવૃત્તિ છે એ કરવામાં આવતી હોય છે. એટલા માટે અહીંયા વ્યક્તિલક્ષી પ્રવૃત્તિની વાત કરવામાં આવી છે. શું કામ કે કેન્દ્ર સ્થાને છે એ કોને રાખવામાં આવ્યું છે? વ્યક્તિને રાખવામાં આવ્યું છે. એના હેતુઓને સિદ્ધ કરવા માટે, એનો વિકાસ કરવા માટે છે એ સૌથી વધારે અંકુશની જરૂર રહે છે. એના પછીની વાત કરીએ તો વૈદિક અને અવૈદિક બંને હોય છે. આપણે આગળના લેક્ચર ધોરણમાં ભણી ગયા. વૈદિક એટલે શું? તો કે વિધિ અનુસાર નીતિ નિયમો છે એ સૌથી મહત્વના હોય છે અને ક્યારેક નીતિ નિયમોની જરૂર પડતી નથી. એના આધારે નક્કી કરવામાં આવતું હોય તો કે ભાઈ સંબંધોના આધારે નક્કી કરવામાં આવતું હોય છે. તો આ બધું શું છે? તો કે ભાઈ અંકુશ છે, અંકુશ દ્વારા છે એ
દોરવણી હોય, વ્યવસ્થાતંત્ર હોય, કર્મચારીની બાબતો હોય, સંચાલનની બાબતો હોય, સૌથી વધારે છે એ અંકુશ દ્વારા જ નક્કી કરવામાં આવે છે. અને અંકુશ નિયંત્રણના આધારે જ કોઈ પણ એકમનો હેતુ અને કોઈ પણ એકમનો વિકાસ છે એ સિદ્ધ કરવામાં આવતો હોય છે. બરોબર? તો તમારા હોમવર્કમાં છે આ અંકુશની જે કંઈ પણ લાક્ષણિકતાઓ છે એ લાક્ષણિકતાઓ લખવાની રહેશે.